વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. અગાઉના વિડીયોમાં આપણે મિત્રો વિવિધ નૃત્ય વિષય જોયું. આપણે કથકલી, મણિપુરી, કુચીપુડી, બિહુ, વિવિધ નૃત્ય શૈલી વિશે અભ્યાસ કર્યો. હવે ત્યાંથી આપણે આગળ વાત કરીશું આજે ચિત્રકલા. જો તમને એક લઘુ ચિત્ર પણ અહીં આપેલું છે, તમે જોઈ શકો. લઘુચિત્ર, નાના ચિત્રો. ચિત્રકલાની પરંપરામાં ભારતમાં સદીઓ જૂની છે. વર્ષોથી તમારા જેવા વિદ્યાર્થીઓને પણ, તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ચિત્રકલામાં રસ હશે, ખૂબ સારું ડ્રોઈંગ કરતા હશે. એમને આ રસની વાત છે, રસ કલાનો વિષય છે. આ તો ઘણી સદીઓ જૂની પરંપરા છે આપણી ચિત્રકલાની મિત્રો, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રની પરંપરા છે. અહીં એક લઘુચિત્ર આપ્યું છે, જુઓ મેં તમને કીધું એ પ્રમાણે સરસ મજાનું નાનું ચિત્ર. લઘુચિત્ર એટલે નાના કદના ચિત્રો, એને લઘુચિત્ર કહેવાય. લઘુચિત્રો કાપડ અને કાગળ ઉપર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતું. પહેલાં કઈ રીતે તૈયાર કરતા હતા? કાપડ ઉપર, કાગળ ઉપર પાણીના રંગોથી આવા લઘુચિત્રો તૈયાર કરવામાં આવતા. પ્રાચીનતમ લઘુચિત્ર આપણને તાળપત્રો અને કાસ્ટ એટલે કે લાકડા ઉપર પણ દોરેલા જોવા મળશે. જુઓ, કાપડ કાગળ ઉપરાંત તાળપત્ર ઉપર પણ એને દોરવામાં આવતા, કાસ્ટ એટલે કે લાકડા ઉપર પણ એને દોરવામાં આવતા. એટલે આવી રીતે ચિત્રકામ કરવામાં આવતું. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો આપણને જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોની અંદર આવા નાના નાના સરસ લઘુચિત્રો તમે જોઈ શકશો. મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો હતો, કારણ કે મુઘલ બાદશાહ જે હતા, જેમ કે અકબર, જહાંગીર અને શાહજહાં, આના વિશે આપણે અગાઉ પણ અભ્યાસ કરી ગયા છે. મુઘલ કાળની અંદર ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો, કેમ કે એ સમયમાં જે થઈ ગયેલા રાજાઓ હતા તેમાં ખાસ અકબર, જહાંગીર અને શાહજહાં, આ લોકોએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. એમણે, તમને ખબર હશે, આપણે અગાઉ વાત પણ કરી આવી, ચિત્રશાળાની પણ સ્થાપના કરાવી હતી. એટલે ચિત્રકલાને પ્રોત્સાહન આપવા માટે એમણે ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. અને મહાભારત, પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં પણ સરસ મજાના ચિત્રો તમે જોઈ શકશો. લઘુચિત્રો, ખૂબ સરસ મજાના ચિત્રો દોરવામાં આવ્યા છે. એની અંદર જો ચિત્રો કઈ પ્રકારના દોરતા, તો રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો, સામાજિક જીવનના દ્રશ્યો આવા લઘુચિત્રોમાં દોરવામાં આવતા. એટલે આ લઘુચિત્રનો વિષય હતો સરસ મજાના રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો, સામાજિક જીવનના દ્રશ્યો, એ લઘુચિત્રનો વિષય કહેવાતો. આવા લઘુચિત્રો દોરવામાં આવતા. આવા એક ચિત્ર એકબીજાને ભેટ પણ આપતા હતા. હા, એકબીજાને ભેટ પણ આપવામાં આવતી. તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. ખંભાતના શાંતિનાથ ભંડારમાં, આ યાદ રાખવાનું, ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્ર આચાર્ય ડેન જ્ઞાન ભંડારમાં પણ આવી હસ્તપ્રતો લઘુચિત્રોની આપણને જોવા મળે. તમારે જવાનું થાય તો તમે જોઈ શકો. એટલે ખરેખર આ જે ચિત્રો છે, લઘુચિત્રો છે, એમાં આપણા ગુજરાતના સંપ્રદાયો અને આપણા સમાજ જીવનનું ખરેખર પ્રતિબિંબ એમાં પડે છે. સરસ મજાના લઘુચિત્રોની પરંપરા વિકસેલી હતી. મેં તમને અગાઉ ઉપર વાત કરી એ પ્રમાણે ચિત્રમાં તમારી જેવા ઘણા બધા વિદ્યાર્થીઓને રસ હશે, એને પણ ખૂબ મજા આવે ચિત્ર દોરવાની. આ કલા અને રસનો વિષય છે મિત્રો, એ બધાના હાથની વાત નથી. એટલે સરસ મજાની ચિત્રકલા પણ વિકસેલી જોવા મળે છે. આગળ એમાં જ વાત કરીએ આપણે ચિત્રની શૈલી. ગરાના વિસ્તાર, આશ્રય દાતા આધારિત કલા. તો મુઘલ સામ્રાજ્યના પતન બાદ, મુઘલ સામ્રાજ્યમાં ખૂબ એનો ડેવલપમેન્ટ થયો હતો, વિકાસ થયો હતો. એના પતન બાદ ક્ષેત્રીય રાજ્યએ ચિત્રકલાને આશ્રય આપ્યો હતો, જેમાં રાજસ્થાન, દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. આ શાસકોએ તેમના દરબારમાં દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. પોતાના દરબારમાં એ લોકો આવીને ચિત્ર દોરાવતા.
ઘણા લોકોને શોખ હોય છે, પોતાના ઘરોમાં પણ સરસ મજાના આવા પેઇન્ટિંગ કરાવે છે, બીજ ચિત્ર દોરાવે. મેવાડ, જોધપુર, બુંદી, કોટા, કિશનગઢ જેવા રાજ્યોની અંદર ભારતની આ પૌરાણિક કથાઓ, મહાકાવ્યો, દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન થયેલું આપણને જોવા મળે છે. આપણી જે પૌરાણિક કથાઓ છે, મહાકાવ્યો, દેવી જે દેવતાઓ છે આપણા, સરસ મજાના ચિત્રોનું તમને એમાં દર્શન જોવા મળશે. સરસ મજાનું સર્જન થયેલું છે. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો હતો, જેને બસોહલી શૈલી કહેવામાં આવતી. ભાનુદત્તનું પુસ્તક રણ્સ મંજરી યાદ રાખવાનું. ભાનુદત્તનું પુસ્તક, કયું પુસ્તક લખ્યું હતું ભાનુદત્તે? રસ મંજરી. એમાં આવા વિશિષ્ટ ચિત્રો આપણને જોવા મળશે. નાદિરશાહના આક્રમણ બાદ આપણે જોઈ ગયા છે, નાદિરશાહે આક્રમણ કરેલું ને, દિલ્હી જીતી લીધેલું, અને ત્યાર પછી એને કારણે મુઘલ જે કલાકાર લોકો છે, એ મુઘલ કલાકાર લોકોને પહાડી વિસ્તારમાં જઈને વસવું પડેલું, અને એ લોકો જે પછી પહાડી વિસ્તારમાં ત્યાં જઈને વસે છે, ત્યાં પછી એક અલગ જ ચિત્રકલાની નિર્માણ થાય છે, જેને કાંગડા શૈલી ડેવલપમેન્ટ થાય છે. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીમાં મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પણ પ્રેરણા લઈને અનેક નવી શૈલી વિકસાવી હતી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ આ કાંગડા શૈલી એટલે કે પહાડી જે શૈલી છે એની વિશેષતા છે. સરસ મજાના ચિત્રોનું સર્જન થયેલું આપણને જોવા મળે છે. ત્યાંથી આગળ વાત કરીશું મિત્રો, રાજપૂતોની વીરતાભરી ગાથા, એના વિશે પણ અગાઉ આપણે વિશિષ્ટ વાત કરી જ ગયા છીએ. બ્રિટિશ શાસકો, આજનું જે રાજસ્થાન છે, રાજસ્થાનને રાજપૂતાનાના તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું એ આપણને ખ્યાલ છે. રાજપૂતો વિશે ઘણી બધી વાત આપણે શરૂઆતમાં કરી ગયા છે. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓનો, તેમના આદર્શોનો, એમની વીરતા સાથે જોડાયેલી છે. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ, ચારણો અને બારોટો કાવ્ય અને ગીત દ્વારા વર્ણવતા હતા. એના ગુણો વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છે અગાઉના ચેપ્ટરમાં, એટલે બહુ વધારે વાત નથી કરતા. એટલે રાજપૂતોની જે વીરતાભરી ગાથા છે, ચારણો અને બારોટો પોતાના કાવ્ય, પોતાના ગીતમાં વર્ણવતા, ગીત દ્વારા વર્ણવતા. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે પણ દર્શાવવામાં આવતા, એટલે એના અનેક ગુણોની એમાં વાતો થયેલી છે. અને રાજપૂતોના ગુણો વિશે આપણે વિસ્તારથી ચર્ચા પણ કરી ગયા છે. રાજપૂત સ્ત્રીઓ વિશે પણ આપણે વિસ્તારથી વાત કરી ગયા છે. રાજપૂત જે સ્ત્રીઓ છે, ઉપરાંત જે ખૂબ વીર હતી, પોતાના ભાઈને, પોતાના પતિને યુદ્ધમાં, ખબર ને, વીરતાથી હસતા મુખે યુદ્ધમાં મોકલી દેતી, જરૂર પડીએ પોતાના હાથમાં તલવાર લઈને એ પણ યુદ્ધ કરવા નીકળી પડતી, અને જોહર કરતી, અગ્નિમાં બળીને મરી જતી. આ બધી ઘણી બધી વાતો આપણે કરી ગયા છે અગાઉ, ખબર ને. રાજપૂતો એટલે રાજપૂતાણીઓ પણ ખૂબ વીર હતી, એની પણ વીરતાના આપણને દર્શન થાય છે. આ રાજપૂતો સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ પણ આપી દેતા, એના રક્ષણ માટે સતત તૈયાર રહેતા. રાજપૂત સ્ત્રીઓ પણ ખૂબ વીર હતી, શૂરવીર હતી, એની પણ આપણે વાત કરી. તેઓ પણ પાછી પડે એમ ન હતી. પોતાના પતિના જીવન અને મરણ બંનેમાં શૂરવીર પગલે એ ચાલતી અને સપોર્ટ કરતી અને સાથ સહકાર આપતી. તો રાજપૂતોના ગુણો વિશે વાત કરી, ત્યાર પછી આપણે આગળ વાત કરતા જઈશું. પીર, સુફીવાદના મટે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, માનવતાની સેવા, એને કહેવાય ધર્મ.
જો કેવો સરસ અર્થ છે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, માનવતાની સેવા. આ સૂફીવાદના માટે ધર્મનો અર્થ કાઢ્યો છે. સમયાંતરે જુદી જુદી સૂફી સિલસિલા શ્રેણી વિકસતી ગઈ છે. દરેક સિલસિલાના પીર એટલે કે જેને માર્ગદર્શક કહેવાય, જે સમાજનું માર્ગદર્શન કરતા, ધર્મનું માર્ગદર્શન કરતા, જેને ખ્વાજા કે શેખ પણ કહેવામાં આવતા. પીરના જે શિષ્યો હોય એને મુરીદ કહેવામાં આવતું. અને પીર ચલાવ્યો તમને, એટલે જે સંતો છે આપણે સંત કહીએ ને એમ, આ લોકો પીર કહેતા, એને ખ્વાજા પણ કહેતા, શેખ પણ કહેતા. એના જે શિષ્યો હતા એને મુરીદ તરીકે ઓળખવામાં આવતા. મિત્રો, ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. અને સૌ કોઈ જાણે છે અજમેરમાં બહુ સરસ મજાની દરગાહ આવેલી છે, ખબર ને? ખૂબ પ્રસિદ્ધ દરગાહ છે આ મોઇનુદ્દીન ચિશ્તીની, જેમણે આપણે બધા જ જાણીએ છીએ ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત આમણે કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પણ પ્રચલિત છે. એમને ખ્વાજા પણ કહેવામાં આવે છે, એમને ઓલિયા પણ કહેવામાં આવે છે. એવા મહાન સંત થઈ ગયેલા છે. ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગજ બક્ષ મહાન પીર હતા. ઘણા બધા પીરો થઈ ગયેલા છે, ઘણા બધા પીરોની દરગાહ પણ છે અજમેરના આ મોઇનુદ્દીન ચિશ્તી અને અહેમદ ખટ્ટુ ગજ બક્ષ આ ખૂબ મહાન પીર થઈ ગયેલા હતા. ત્યાર પછી પાળિયા, એના વિશે પણ અગાઉ વાત કરી ગયા છે આપણે. પાળિયા વિશે પણ આપણે ઘણું બધું જાણીએ છીએ. દુશ્મનની સામે પાર થઈને ઊભા રહેનારા અને યુદ્ધ લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં સ્મારક કે ખંભી જે ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવતું. સમજાયું મિત્રો? પાળિયા કોને કહેવામાં આવે કે દુશ્મનની સામે પાર થઈ ઊભા રહેનારા, યુદ્ધ લડાઈ કરનારા અને એમાં જ ખપી જનારા એટલે કે શહીદ થઈ જનાર શહીદોની યાદમાં જે સ્મારક જે ખંભી બનાવવામાં આવતી એને શું કહેવામાં આવતું? પાળિયા કહેવામાં આવતું. અનેક પાળિયાઓની વાતો આપણે અગાઉ પણ ભણી ગયા છીએ એટલે બહુ લાંબી વાત કરતા નથી. સ્ત્રીઓ પણ જોહર કર્યું છે આપણે જાણીએ છીએ. ભાઈ સ્ત્રીઓનો ઇતિહાસ પણ એ પણ સતી થઈ ગઈ છે. આવી સતી થઈ ગયેલી સ્ત્રીઓની યાદમાં પણ પાળિયા બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. અને અનેક પાળિયા વિશે આપણે વિગતે વાત પણ કરી હતી. ત્યાર પછી વાત કરીશું મિત્રો આપણે મંદિરો વિશે. તો જોઈએ આપણે, ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ છે મિત્રો. ગુપ્તકાળ દરમિયાન એને ખૂબ વેગ મળ્યો હતો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે, કેમ કે સરસ મજાના મંદિરોનું નિર્માણ થયું છે. અને આપણે જે વાત કરવાના છે આજે મંદિરની સ્થાપત્ય શૈલીની, બાંધકામ, સ્થાપત્ય એટલે બાંધકામ, એની બાંધકામની જે શૈલીઓ છે અલગ અલગ પ્રકારની, આપણે મુખ્ય ત્રણ શૈલીનો અહીં અભ્યાસ કરવાનો છે. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો છે. પહેલું નાગર શૈલી, બીજું દ્રવિડ શૈલી અને ત્રીજું વૈષ્ણવ શૈલી. સમજાયું મિત્રો? મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય કેટલા પ્રકારો છે? ત્રણ પ્રકારો છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વૈષ્ણવ શૈલીના આપણે અત્યારે વાત કરવાના છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું મિત્રો નાગર શૈલી. નાગર શૈલીમાં અનેક મંદિરોનું બાંધકામ થયેલું છે, જેમાંનું એક ઉદાહરણ આપેલું છે. જો જગન્નાથ મંદિર પુરી ઓરિસ્સા છે ને, આ નિર્માણ નાગર શૈલીમાં થયેલું છે. એ આપણે વાત કરતા જઈશું તમને સમજાતું જશે. તો ઈસવીસન 5મી સદી પછી ભારતમાં ઉત્તર ભાગમાં હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. સમજાય મિત્રો? 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડીને વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડા આકાર શિખરવાળા બનાવવામાં આવતા. તમે એ જોઈ શકો છો એમના જે શિખરો છે, તમને એ દ્રશ્યમાન થાય છે. એ પંચાયતન અને ઈંડા આકાર
શિખર વાળા બનાવવામાં આવતા. આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર પુરી, જે તમને ચિત્રમાં આપેલું છે, સરસ મજાનું મંદિર છે જોવા જેવું. એટલે નાગર શૈલીમાં તૈયાર થયેલા મંદિરોમાં જગન્નાથ મંદિર પુરીમાં આવેલું છે ઓડિશાનું, એ ખૂબ જાણીતું છે. તદુપરાંત કોણાર્ક ઓડિશા, સૂર્ય મંદિર મોઢેરા ગુજરાત, તેમજ ખજુરાહોનું મહાદેવનું મંદિર મધ્યપ્રદેશ, આ બધા નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવેલા છે. સમજાય મિત્રો? નાગર શૈલીની અંદર જગન્નાથનું મંદિર જે પુરી ખાતે આવેલું છે, કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું છે, સૂર્ય મંદિર મોઢેરા ગુજરાતનું, તેમજ ખજુરાહોનું મહાદેવનું મંદિર જે મધ્યપ્રદેશમાં આવેલું છે, આ બધા નાગર શૈલીમાં તૈયાર થયેલું મંદિરોનું સ્થાપત્ય છે. ત્યાર પછી બીજી શૈલી દ્રવિડ શૈલીની આપણે વાતો કરીશું. જોઈએ આપણે દ્રવિડ શૈલી. તો દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. સમજાય મિત્રો? દ્રવિડ શૈલી એટલે દક્ષિણ ભારતની અંદર વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક પ્રદેશોનો સમાવેશ થાય છે. એટલે કે તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં દ્રવિડ શૈલીનો ડેવલપમેન્ટ થયેલો આપણને જોવા મળે છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી આપણને દ્રવિડ શૈલીનો વિકાસ થયેલો જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં કયા કયા મંદિરોનો સમાવેશ કરી શકાય? બૃહદેશ્વર મંદિર રાજરાજ રાજેશ્વરે તૈયાર કરેલું, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, આર્ય મંદિર જે દ્રવિડ શૈલીમાં તૈયાર થયેલું છે, રાજરાજેશ્વર નામના રાજાએ બનાવેલું છે એટલે એને રાજરાજેશ્વર પણ કહેવાય છે. બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં આવેલું છે, જે દ્રવિડ શૈલીમાં તૈયાર થયેલું છે. એટલે દ્રવિડ શૈલીમાં તૈયાર થયેલા મંદિરોની આપણે યાદી જોઈ રહ્યા છે. એમાં રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુનું, મીનાક્ષીનું મંદિર જે મદુરાઈમાં આવેલું છે, મહાબલીપુરમનું રથ મંદિર જે તમિલનાડુમાં આવેલું છે, આ મંદિરોનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયેલું છે. સમજાય મિત્રો? બૃહદેશ્વરનું, રાજરાજેશ્વરનું મંદિર, મીનાક્ષીનું મંદિર મદુરાઈમાં આવેલું છે તે, અને મહાબલીપુરમનું રથ મંદિર જે તમિલનાડુમાં આવેલું છે, આ દ્રવિડ શૈલીમાં તૈયાર કરવામાં આવેલા છે. હવે ત્રીજી શૈલી, છેલ્લી શૈલીની આપણે વાત કરીશું, વેસર શૈલી. તો મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણ નદી સુધી વિકાસ પામી છે. એટલે જે વેસર શૈલી છે એ આપણને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણ નદી સુધી આ મંદિર સ્થાપત્યની શૈલી આપણને વિકસિત થયેલી જોવા મળે છે. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ પણ કરવામાં આવ્યું છે. એટલે નાગર આપણે હજી ઉપર વાત કરી ગયા, નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કરીને એનું તૈયાર કરવામાં આવેલું છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર હલેબિડુ કર્ણાટક તમને અહીં આપેલું છે, જોયેલું હોયસળેશ્વરનું મંદિર છે ને કર્ણાટકમાં આવેલું, ચિત્રમાં જોઈ શકો, જે વેસર શૈલીમાં તૈયાર થયેલું છે. નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કરીને આ હોય વેસર શૈલી તૈયાર થયેલી છે. એટલે હોયસળેશ્વરનું મંદિર કર્ણાટક, ચેન્ના કેશવ મંદિર બુલેર કર્ણાટક, એટલે ચેન્ના કેશવ મંદિર અને આ હોયસળેશ્વરનું મંદિર એ વેસર શૈલીની સ્થાપત્યમાં તૈયાર કરવામાં આવેલું છે. એટલે મંદિરની આપણે ત્રણ શૈલી એટલે કે ત્રણ પ્રકારો જોયા, નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી પ્રમાણે આવી તે સરસ મજાનું સ્થાપત્ય તે સમયમાં તૈયાર થયેલું આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, અહીં આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે નવા પ્રકરણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.